हलो नीट अने जेडबली यूनिट 11 एमां मेथड बे विद्युत क्षेत्र बराबर विद्युत क्षेत्र माटेनी नोंध मैं तमने आगळ करावेली छे। आ मेथडनो 18 क्रमनो एमसीक्यू एमां आ प्रकारनी एक आकृति आपेली छे, टूंकमां सादो लोलक आपेल छे, दोरी छे, नीचे दड़दार पदार्थ छे અને પદાર્થ છે ને એ વિદ્યુત ક્ષેત્રની અંદર આવે છે। આ વિદ્યુત ક્ષેત્ર અને આ દોરી અને વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો એમાં થીટા આપ્યો છે। આવી એક આકૃતિ આપી છે, રકમ જોઈ લઈએ એમાં કે એક સાદું લોલક આકૃતિમાં દર્શાવેલ સમાન વિદ્યુત ક્ષેત્ર એમાં લટકાવેલ રાખેલ છે। હવે તો આકૃતિમાં દેખાય જ છે, સાદું લોલક વિદ્યુત ક્ષેત્રમાં લટકાવેલ રાખેલ છે તે દેખાય જ છે। લોલકની લંબાઈ એલ છે, તો આ લોલકનો આવર્તકાળ કેટલો હશે? આ સાદા લોલકનો આવર્તકાળ કેટલો હશે એ મેળવવાનો છે। લોલકના ગોળા ઉપરનો વિદ્યુત ભાર સ્મોલ ક્યુ, આના ઉપરનો વિદ્યુત ભાર એ કેટલો લેવાનો છે? સ્મોલ ક્યુ, અને દળ કેટલું લેવાનું છે? સ્મોલ એમ છે। હલો રેડી, હવે આવર્તકાળ મેળવે તો એક ચોખવટ કરી દઉં તમને કે સાદું લોલક છે ને, સાદું લોલક માની લઉં કે હવાની અંદર માત્ર ક્યુ બળ લાગતું હોય, વજન બળ, અને માત્ર એક જ બળ લાગતું હોય, આ દોરીના બળ તો હું ધ્યાનમાં નહીં લઉં આમ, કારણ કે દોરી એ છે ને તેમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં તણાવ બળ ઉત્પન્ન થતા હોય છે। આ નીકળી જાય બધાય બળનો, આખા સાદો લોલક ઉપરના બધાય બળ મેળવશો તો તણાવ બળ તો એમાં ક્યાં આવશે નહીં, એટલે તણાવ બળને ધ્યાનમાં ન રાખતા। આગળ જે મેં એમસીક્યુ કર્યું ને એમાં માત્ર ઓલો જે પદાર્થ હતો ને એ સંતુલનમાં આવતો હતો એના ઉપર લાગતા બળ ધ્યાનમાં લેતો હતો, એટલે એક તણાવ ઉપર આવતું હતું એમાં, પણ અહીંયા હું એટલે માની લો કે આના ઉપર લાગતું બળ જ જોતું હોય તો શું થાય? તો તણાવ બળે આવે ને, એક એમ જે આવે ને એક તણાવ બળ આવે, પણ આખે આખા સાદો લોલક ઉપર કહું તો તણાવ બળ નીકળી જાય, એટલે મારે અહીં આખું સાદો લોલક જ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે? એટલે તણાવ બળ ક્યાંય આવશે ને, વળી તમને ઘરે જઈને પ્રશ્ન થાય કે આમાં આગળના એમસીક્યુમાં તણાવ બળ લીધું વળી પાછા અહીંથી કાઢ નહીં, આ હવામાં લટકને તો તણાવ બળ હું હવે ધ્યાનમાં નહીં લઉં, ક્યું બળ લાગે છે? માત્ર ગુરુત્વાકર્ષી બળ, વજન બળ, અને આવી પરિસ્થિતિની અંદર તમારી આગળ સાદા લોલકના આવર્તકાળનું સૂત્ર દોલન ચેપ્ટરની અંદર આવ્યું આ પ્રકારનું હોય, અહીંયા જે પ્રવેગ હોય ને એ પ્રવેગ, પણ માની લો કે આપણી જે પરિસ્થિતિ છે, આપણી પરિસ્થિતિ એ હવામાં નથી, શેમાં છે? સાદો લોલક, આપણું સાદો લોલક છે અહીંયા આકૃતિમાં વિદ્યુત ક્ષેત્રમાં છે। આ લોલક તમે દોરો ને તો એક એના ઉપર વજન બળ લાગે અને બીજું ક્ષેત્ર ક્યુ ધન વિદ્યુત ભાર જ આપ્યો, ક્ષેત્રની દિશામાં એક બળ લાગશે, આમ ક્યુ ઈ લાગશે, તો એનો મતલબ એમ કે બળ અહીંયા જે બળ હતું એના કરતાં બળ અહીંયા બદલી જાય, બળ બદલે તો પ્રવેગ શું થતો હોય? બદલી જાય, તો આ પરિસ્થિતિમાં તમારા તણાવ બળનું આવર્તકાળનું સૂત્ર લખવું હોય તો એલના છેદમાં હું જી ડેશ કહીશ, જી ડેશ, આના કરતાં પ્રવેગ બદલી જાય, પ્રવેગ મેળવીને તમારે મૂકવો પડે, અહીં બેમાં કન્ડિશન ખાવા પડશે। આ સૂત્ર સાચું છે, આ મેળવ્યું હોય તો આપણે, પણ કેવી પરિસ્થિતિમાં સાચું હોય? માત્ર વજન બળ, ગુરુત્વાકર્ષી બળ લાગતું હોય ને તો આ ગુરુત્વ પ્રવેગ હોય, પણ જો ગુરુત્વાકર્ષી બળ સિવાયનું બીજું એ કંઈ બળ ટૂંકમાં એના ઉપર લાગવાનું ચાલુ થાય ને, એટલે સમજી લેવાનું પ્રવેગ બદલી એક બરાબર એમ, બળ બદલે એટલે પ્રવેગ બદલી જાય, અને એ પ્રવેગ મેળવીને તમારે મૂકવો પડે ત્યારે આવર્તકાળ મળે, બરાબર? એટલે મારા અહીંયા પહેલાં શું કરવું જોઈએ? આવર્તકાળનું સૂત્ર તો આ રહ્યું, હાલો આ પ્રવેગ મારે મેળવવો જોઈએ, પ્રવેગ મેળવવો હોય ને તો આના ઉપર જે બળ લાગતો હોય ને પરિણામી બળ મેળવો, પરિણામી બળ મળશે ને પછી એક બરાબર એમ કરું, જે પ્રવેગ મળશે એ પ્રવેગ આપણે લેવો પડે, તો પરિણામી બળ મેળવવા માટે જુઓ કેટલા બળ લાગશે આના ઉપર, એક તો એનું વજન બળ લાગે એમ જી સદિશમાં લખવું જો, પછી બીજું કયું બળ લાગશે ક્ષેત્રની દિશામાં, ક્યુ એફ બરાબર ક્યુ ઈ, કારણ કે આનો સરવાળો મારે પરિણામી બળ જો બે બળ લાગશે આમ,
તણાવ બળ તો નીકળી જાય, બરાબર, સિવાયનું એકે બળ લાગશે નહીં. સરવાળો કરો, સદીશ સરવાળો જ કરવો પડે, એટલે મેં સદીશમાં લખાશે. તમને એવી ઈચ્છા થાય કે મારે ક્યુ નથી લખવું તો આમ લખવાનું, વિદ્યુત બળ એટલે એફ બરાબર ક્યુ અને વજન બળ એટલે એફ બરાબર એમ જી અને ગુરુત્વાકર્ષણ બળ એટલે એફ જી કરવાનું. આ રીતે સંજ્ઞામાં બળ લખશો તોય મને કંઈ વાંધો નથી, મેં ડાયરેક્ટ જ લખી નાખ્યું છે. સરવાળો તમારે પરિણામી બળ મેળવવું ફરજિયાત છે, તો જ મને પ્રવેગ મળશે ને તો જ આવર્તકાળ મળશે. તો પહેલાં વહેલાં પરિણામી બળ મેળવવું, અને એક રેખા ઉપર નથી એટલે પરિણામી બળ મેળવવા માટે ટૂંકમાં કયો સરવાળો થાય, એમાંય સદીશ સરવાળો. પરિણામી બળ એફ, બે બળ છે, એક છે મારી પાસે એમ જી અને બીજું છે મારી પાસે ક્યુ ઈ. હવે અહીંથી ત્રણ રીત છે, વારંવાર કીધું છે, આને ઘટકોના સ્વરૂપમાં મૂકો, આઈ કેપ જે કેપના સ્વરૂપમાં, આને ઘટકોના સ્વરૂપમાં મૂકો અને સાદુરૂપ આપો, અથવા આ મૂલ્ય ગુણ્યા એકમ સદીશ, મૂલ્ય ગુણ્યા એકમ સદીશ, અથવા એક ત્રીજી રીત હતી ડાયરેક્ટ સૂત્ર, કે સદીશ આર બરાબર એ પ્લસ બી હોય તો ડાયરેક્ટ હું આવતું હતું વર્ગમૂળમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ, ડાયરેક્ટ મૂલ્ય મળે. મારે એ મૂલ્ય જ જોઈશ, સદીશમાં જોતું નથી. હવે જો અહીંયા ઘટકોના સ્વરૂપમાં તમે બે સદીશ મૂકીને સાદુરૂપ આપશો તો પાસે સદીશ જ મળશે, પછી મૂલ્યને એકમ સદીશ, મૂલ્યને એકમ સદીશ મૂકીને સાદુરૂપ આપશો તોય પાસે સદીશ મળશે. મારે અહીં જોઈ છે મૂલ્યમાં જ આવર્તકાળ મેળવવાનું, તો આને મૂલ્યમાં જ ફેરવી નાખું તો આવશે હું એફ બરાબર વર્ગમૂળમાં એ સ્ક્વેર એટલે એમ સ્ક્વેર જી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર એટલે ક્યુ સ્ક્વેર એ સ્ક્વેર પ્લસ ટુ એ બી કોસ થીટા. આ ટુ એ એટલે એમ જી, બી એટલે ક્યુ ઈ. અને કોસ થીટા જે બાકી રહી ગયું જોઈ લ્યો, એટલે એમાં ઈ અને બી વચ્ચેનો ખૂણો હોય ને, આ બે બળ વચ્ચેનો ખૂણો, તો બે બળ વચ્ચેનો ખૂણો થાય કેટલો, એક આ બળ છે ને બીજો આ બળ, એ બે વચ્ચેનો ખૂણો આ. આ થીટા આખો 180 હોય મારે આટલો જ જોઈશ, તો 180 માઇનસ શું થાય, 40 ગુણા સૂત્રની જરૂર પડશે. વિધેય તો બદલશે નહીં, એટલે કોસ થીટા બીજું ચરણ એમાં ઓલ એસ, બીજા ચરણમાં સાઇન પ્લસ હોય કોસ માઇનસ હોય તો માઇનસ આવશે. એકમ વર્તુળ કરાવ્યું છે, કોટિકોણના સૂત્ર એ કરાવ્યા છે, ન ખેલું તો પ્રક્ષેપ ગતિ જ્યાં હોય ને ત્યાં લખેલું હોય છે બધું, બરાબર, ત્રીજા ચોથા ચેપ્ટરમાં 11મા ધોરણમાં. હાલો હજી સાદુરૂપ આપવું જોઈએ એનું, મારે આ પ્રમાણે ગોઠવજો એફ બરાબર એમ એ, ત્યારે મને આ પ્રવેગ મળશે ને મૂકી શકીશ. હલો એફ એમ સામાન્ય કાઢવો જોઈએ, કારણ કે એફ બરાબર એમ એ મારે ગોઠવવું જોઈએ તો જ મને પ્રવેગ મળશે. તો એમ સ્ક્વેર બાયણા લઈ લો બધામાંથી, ભલે નથી તો છેદમાં આવી જાય એમ સ્ક્વેર, કારણ કે કાઢવું ફરજિયાત છે. આ પ્રમાણે હું ગોઠવું ને તો જ મને આ પરિણામી પ્રવેગ, પરિણામી બળ મળ્યો ને તો આ પરિણામી પ્રવેગ મળે. અહીં એમ તો મારે આગળ લઈ આવજો, તો એમ પર કાઢી લો, વર્ગમૂળમાંથી બહાર નીકળશે એટલે શું થઈ જશે એમ, તો અહીંયા કેટલું વીધું હવે જી સ્ક્વેર, અહીં એમ સ્ક્વેર નહોતું તો મારે શું કરવું જોઈએ, છેદમાં મૂકવું જોઈએ પ્લસ, અહીં એક એમ હતો એક એમ ઘટે તો ટુ જી ક્યુ ઈ અને છેદમાં એક એમ આવશે, અને આ કેટલું આવશે માઇનસ કોસ થીટા, બરાબર છે, માઇનસ એનું ટૂંકમાં અહીંયા લખવું. હલો થઈ ગયું, તો એફ બરાબર એમ એ, તો તમારો પ્રવેગ થયો કયો, હવે આટલો પ્રવેગ થયો, થઈ ગયું ને એફ બરાબર એમ એ, તો આ પરિણામે ગુરુત્વ પ્રવેગ આવ્યો, હવે આ પ્રવેગ તમારે ત્યાં મૂકવો પડે. તો હવે મેળવી લો એમાંથી આવર્તકાળ, તો આવર્તકાળનું સૂત્ર શું હતું, ટી બરાબર ટુ પાઈ વર્ગમૂળમાં એલના છેદમાં જી ડેશ
हालो टी आ टू पाई वर्गमूल एट हूँ एक द्वितीयांश घात करी नाखू, हाल ने एक द्वितीयांश घात करी नाखू तो ऊपर हूँ आवशे एल अने छेद में जी डेस आ रियो जी डेस एटले छे केटलू तो के वर्गमूल पछी एमां जी स्क्वेर प्लस क्यू वर्ग ई वर्ग छेद में एम वर्ग माइनस टू जी क्यू ई छेद में एम अने कोस थीटा बराबर। आ तमारो आंसर आवशे अहींया 18 क्रमनो एमसीक्यू पूरू।